રાજકોટ અગ્નિકાંડની વાત કરીએ કે અઠ્યાવીસ લોકોના મોત થયા છે અને આ વચ્ચે બેદરકારી ભર્યો આ કિસ્સો સામે આવ્યો છે વારે વાર આવી ઘટના બનતી હોય છે ત્યારે અનેક સવાલ ઊભા થતા હોય છે તે દરમિયાન તપાસ હાલ તેજ બની છે અને આ વચ્ચે અનેક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે જેમાં જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની સાથે બદલી કરવામાં આવ્યા છે તે અધિકારીઓની પણ પૂછપરછ હાથ ધરાશે તો આ વચ્ચે વાત કરીએ કે અમિત અરોરા જૂન બે હજાર એકવીસથી એપ્રિલ બે હજાર ત્રેવીસ સુધી મ્યુનિસિપલ કમિશનર રહ્યા છે અને આનંદ પટેલ એપ્રિલ બે હજાર ત્રેવીસ થી અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ સુધી મ્યુનિસિપલ કમિશનર રહ્યા છે તો મનોજ અગ્રવાલ જુલાઈ બે હજાર અઢાર થી માર્ચ બે હજાર બાવીસ સુધી પોલીસ કમિશનર છે ખુરશીદ અહેમદ માર્ચ બે હજાર બાવીસ થી બે હજાર બાવીસ સુધી ઇન્ચાર્જ પોલીસ કમિશનર રહ્યા તો રાજુ ભાર્ગવ મે બે હજાર બાવીસ મે બે હજાર ચોવીસ સુધી પોલીસ કમિશનર હાઈ વેલ્ટિંગ ફોર પોસ્ટ પર છે અરુણ મહેશ બાબુ જૂન બે હાજર અમારી સાથે અમારા સહયોગી અનિલ લાઈવ જોડાઈ ગયા છે અનિલ રાજકોટ અગ્નિકાંડ લઈને આજે અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તમામ અધિકારીઓની પૂછપરછ કરાશે હાલ શું અપડેટ ખાસ કરીને આરતી જે રીતે સમગ્ર મામલો થયો અને સરકાર ઉપર દબાણની વાત આવી કે કઈ રીતે આઈપીએસ કે આઈએસ અધિકારીઓને બક્ષી દેવામાં આવે છે અને જે નાના કર્મચારીઓ છે કારણ કે જે રીતે તમે જુઓ હાનીકાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાયો કેટલાક નાના એટલે એન્જિનિયર અને એવા એ લોકોનું પછી જ્યારે સતત આ ઘટના ઘટી અને સ્વાભાવિક છે સરકાર ઉપર દબાણ આવ્યું લોકોનું રોષ હતો વિપક્ષનું રોષ હતો અને એ એ તમામ વચ્ચે લોકસભા ચૂંટણીનું અંતિમ ફેઝ હતું એટલે સ્વાભાવિક છે કે સરકાર ઉપર એક માનસિક દબાણ હતું અને સરકારે હવે વાતને નક્કી કર્યું કારણ કે માછલા તેના ઉપર સતત ધોવાઈ રહ્યા છે સરકારની કામગીરી સામે સવાલો ઊભા થાય છે એટલે નિશ્ચિત છે પગલાં લેવાની વાત કરી છે કેટલાક જે નાના અધિકારીઓ છે તેમની સામે એફઆઈઆર કરવાની વાત કરી છે પણ હવે જે આઈએ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે તેમની સામે પૂછપરછ હાલ થઈ રહી છે તમે સમજો એ નાટક થઈ રહ્યું છે કારણ કે તમે સમજો એસઆઈટી પણ બે પ્રકારની બનાવવામાં આવી છે એક સુભાષ ત્રિવેદી જે પોતાની રીતે તપાસ કરશે અને બીજા ડીવાયએસપી ભરત બસિયા જે એ તપાસ અધિકારી પણ છે એ કેસના અને એને એના માટે જે એસઆઈટી છે હવે બંને એસઆઈટીઓ પોતાની રીતે તપાસ કરશે હવે બંને શું શું કરશે એની કોઈ એની કોઈ બાયફર્કેશન દેખાતી નથી કે સરકારે સ્પષ્ટતા કરી નથી કે બંને અલગ અલગ કેવા પ્રકારની કામગીરી કરશે કોણ કોની તપાસ કરશે એટલે શંકા જરૂરથી સરકાર સામે જાય છે કે શું આ માત્ર દેખાડા માટે છે તમે જુઓ હજુ સુધી નાના અધિકારીઓ સામે એફઆઈઆર થશે મોટા અધિકારીઓ સાથે એફઆઈઆર થશે તમામ વસ્તુઓ થઈ રહી છે પણ પૂછપરછ થશે અત્યારે મોટા મોટા અધિકારીઓની વાત કરવામાં આવી રહી છે જેમાં જે ફોટા સામે આવ્યા હતા તમને ખ્યાલ હોય એના પછી બર્ડેના એમાં અરુણ મહેશ બાબુ જે કલેક્ટર હતા તત્કાલીન સમયે એના પછી આનંદ પટેલની વાત આવી હતી એના પછી પ્રભવ જોશીની વાત આવી હતી એ તમે મ્યુનિસિપલ કમિશનર ઉદિત રાજની તમે વાત કરો પોલીસ કમિશનર સાથે રાજુ ભાર્ગવની વાત છે એવા તમામ લોકો એક એની અંદર અહેમદ ખુરશીદ પણ છે જે થોડા સમય માટે માર્ચથી મે સુધી એટલે બે ત્રણ મહિના સુધી માટે ઇન્ચાર્જ હતા એમની પણ તપાસ થશે મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર અને એવું કહેવાય કે પોલીસ કમિશનર આ ત્રણ લેવલના અધિકારીઓ જેમાં છેલ્લા ચાર વર્ષમાં આઠ અધિકારીઓ અહીંયા બદલી થઈ ગયા અથવા થવાના છે અથવા જે લોકો વેઇટિંગ ફોર પોસ્ટિંગ છે એ તમામની પૂછપરછ થશે હવે સવાલ એ છે કે હવે પૂછપરછ કયા પ્રકારની થશે તમે વિચાર કરો વિકાસ સાહેબ પૂછપરછ કરશે કે એસઆઈટી પૂછપરછ કરશે અને એ પૂછપરછમાં નીકળશે શું કારણ કે પહેલાં જ એની પહેલાં જે નાના અધિકારીઓ છે તેમની સામે એફઆઈઆર કરવાની વાત કરવામાં આવી છે જોડવાની વાત થઈ હવે કમિશનરને તમે શું એ દિવસે પણ કમિશનર જે રાજુ ભાર્ગવ અત્યારે તો સમજો ઝા છે પણ એની સામે એ શું કહેતા હતા કે એમ મંજૂરી પહેલાં તો કે નથી આપી કે હા મંજૂરી આપી છે કોઈ વચ્ચે એમનું એ નથી તો એફઆઈઆર કરવાના બદલે હજુ માત્ર પૂછપરછથી કામ ચલાવાશે હું તમને લખીને કહી દઉં આરતી લખીને હું તમને કહી દઉં છું આ મોટા અધિકારીઓને કંઈ નહીં થાય કારણ કે હવે સરકારને એવું લાગે છે કે મોટા અધિકારીઓને કંઈ નથી થઈ રહ્યું તેના માટે આપણે ફાયર સેફ્ટી જે નિયમ્સ નોર્મ્સ છે તેની અંદર બદલાવ કરવાની જરૂર છે ને એટલા માટે હવે બદલાવ આવશે બીજી એક મહત્ત્વપૂર્ણ બાબત બાબત કાલે આખો દિવસ એક વાત ચાલી કે ભાઈ તમે કલેક્ટરોની ચ તપાસ કરો છો તમે કમિશનરોની તપાસ કરો છો તમે પોલીસ કમિશનરની તપાસ કરો છો પણ તમે ન તો મેયરની તપાસ કરો છો કારણ કે મેયર કોણ કોણ રહ્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ કોણ રહ્યા ફાયર વિભાગ ડિપાર્ટમેન્ટમાં કોણ પદાધિકારી રહ્યો એ એ જે તે વિભાગ જે તે જે વોર્ડ છે એના કાઉન્સિલર કોણ રહ્યા એમએલએ કોણ રહ્યા અને સાંસદ કોણ રહ્યા કારણ કે આટલું મોટી વસ્તુ છેલ્લા ચાર વર્ષથી ચાલતું હોય અને શું ક્યાંકની ક્યાંક આ લોકોના સંબંધીઓ પોતે ના ગયા હોય એમને ખબર ના હોય એ વાત બની ન શકે છતાં તમામ વસ્તુ થઈ છતાં હવે પૂછપરછ થાય પૂછપરછમાંથી શું નીકળશે અને કોને બક્ષવામાં આવશે અને સરકાર કોને છોડશે એ તો હવે ચાર તારીખ પછી બધું નક્કી થશે આ ચાર તારીખ સુધી આ બધી નૂરા છે આમ તો નૂરા કુસ્તી હિન્દીમાં કહેવાય છે કે હુંકારા પૂંકારા કરવી લોકોને એક માહોલ બનાવવું અને પછી ઠંડુ પાડી દેવું હું તમને કહી દઉં કાલે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે અમે રાજકોટમાં ઉજવણી કરી કરીએ મતલબ સાફ છે કે ગુજરાતભરમાં ઉજવણી થશે એ એ તમામ વચ્ચે એક મહત્વપૂર્ણ બાબત નથી ચર્ચા થઈ રહી એ બાબતની कि सी आर पाटिल प्रदेश अध्यक्ष है ये क्याय नहीं दिखाया साथ कृषि जे स्वास्थ्य मंत्री है आरोग्य मंत्री है आ तमाम घटनाक्रम में ऋषिकेश पटेल ए क्याय नहीं दिखाया ते चर्चा करी के र रूपाला क्या है बे जना क्या है कारण के એ પણ જીતાડવા જતા હતા ઋષિકેશ પટેલ પણ રાજકોટ ગયા હતા પ્રચાર કરવા માટે સીઆર આર તો ત્યાં પડ્યા પાછળ રહેતા હતા કારણ કે એમને એમને લાગતું હતું ક્યાં જવું પડે એવી સ્થિતિ છે એમના ઉપર જવાબદારી હતી પણ તેઓ વારાણસી છે પીએમ મોદીને જીતાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પ્રચારમાં વ્યસ્ત છે આ બે લોકો આખા તમામ ઘટનાક્રમમાંથી ગાયબ રહ્યા તમે ક્યાંય ફોટો નહીં જો ત એમની માટે કોઈ વાત નથી જો એમની ચર્ચા નહીં જો એ માઇનસ કરી દેવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક છે જવાબદારી જ્યારે રાજ્ય સરકારની છે તો જવાબદારી રાજ્યના સાંસદોની પણ છે જવાબદારી રાજ્યના મંત્રીઓની પણ છે પણ એ તમામને બાકાત કરી દેવામાં આવ્યા હવે નુરા કુસ્તી થઈ રહી છે કે અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે લોકોને દેખાડવાની વાત કરી રહ્યા છે તમામ લોકોને એક વાત યાદ રાખવી જોઈએ ખાસ કરીને રાજકોટવાસીનું ગુજરાતના લોકોને કે તમે જેવું કરશો તેવું ભરશો એવું પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાને ગીતામાં લખી દીધું હતું તમે લોકોએ ખોટા લોકોને પસંદ કરી છે એટલા માટે તમારા બાળકો સળગી રહ્યા છે તમે સળગી રહ્યા છો તમારે તમે જે લોકોને ટેક્સ આપો છો એ લોકો જ તમારું હાનિ કરી રહ્યા છે એ પછી સીએમની વાત હોય પીએમની વાત હોય કે તમામ લોકોની વાત હોય ટીકા થઈ રહી છે પણ સ્વાભાવિક છે આઠ લોકોને આઈપીએસ આઈએસ ની પહેલી વખતે થયું છે એટલે શરૂઆત થઈ છે પણ પૂછપરછમાં શું નીકળશે એક મોટો સવાલ રહેવાનો છે કે માત્ર ચાર તારીખ પછી ઉજવણીના ઉજવણીમાં જે ઢોલ તાશા વાગશે શું એની અંદર આ મા બાપનું કે પછી જે લોકોનું ગુજરી ગયા છે એના પરિવારજનો આક્રમ દબાઈને રહી જશે કે પછી એમાંથી કઈ નક્કર નીકળશે એ જોવા જેવી બાબત રહેવાની છે આરતી સાથે જોડા સમગ્ર માહિતી બદલ